હાય આય હાય હું રવિ બારોટ અનરંગના 4-4 સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સ્વીડન બાદ ડેનમાર્કમાં ઇજિપ્ત અને તુર્કીના દૂતાવાસની સામે પવિત્ર કુરાન સળગાવાયું. વિશ્વભરના મુસ્લિમોમાં નારાજગી. બકિંગહામ પેલેસને મસ્જિદમાં ફેરવી નાખીશું. ભડકાઉ ભાષણ કરનાર અંજેમ ચૌધરીની લંડન પોલીસે ધરપકડ કરી. પાકિસ્તાનમાં બનતી મસ્જિદ પર આત્મઘાતી હુમલો થતા એક પોલીસ અધિકારીનું મોત. નાસામાં અપગ્રેડની કામગીરી દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા કંટ્રોલ રૂમ અને સ્પેસ સ્ટેશન વચ્ચેનો સંપર્ક કપાયો. બિહારના કટિહારમાં વીજ કાપ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગ, એકનું મોત. છત્તીસગઢ કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિજય દરડાને 4 વર્ષની સજા, 15 લાખનો દંડ. રાજસ્થાનમાં નદીના પુલ પર 2 યુવક ફસાયા. નોઈડા કર્ણાટકમાં એલર્ટ બાદ સ્કૂલ કોલેજ બંધ. હેલ્મેટ નહીં હોય અને દારૂ ગંધાશે તો બાઇક નહીં થાય સ્ટાર્ટ. ઉત્તર પ્રદેશમાં દિવ્યાંગ વિદ્યાર્થીએ બનાવી અનોખી બાઇક. અમદાવાદમાં કન્જક્ટિવાઇટિસના નોંધાયા 24 કલાકમાં 5,000 કેસ. કારગિલ વિજય દિવસે સુરત પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓએ શહીદ પરિવારને 51,000 રૂપિયાનું દાન આપ્યું. આજી ડેમમાંથી મારી લાશ મળશે એવું સ્ટેટસ મૂકી રાજકોટનો યુવક ભેદી સંજોગોમાં ગુમ. વડોદરા રેલવે સ્ટેશન પર દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં ગાર્ડે RPFના 2 જવાનોને ધક્કા મારીને અભદ્ર વ્યવહાર કર્યો. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.